તો જૂનાગઢના ગિરનાર પર પ્લાસ્ટિક અને ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ થયા બાદ તંત્ર દ્વારા પ્લાસ્ટિક અટકાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થતા 26 જેટલા ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યું છે, ત્યારે ગિરનાર પર જવાના માર્ગ એટલે કે ભવનાથ વિસ્તારમાં થઈને લોકો ગિરનાર પર જતા હોય છે, ત્યારે ભવનાથના અશોક શિલાલેખ પાસે જૂનાગઢ મહાનગરપાલિકા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા એક ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે, તો ચેકપોસ્ટ પરથી ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, સાથે સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આ ચેકપોસ્ટ કાર્યરત થતાં પ્રથમ દિવસે જ પ્લાસ્ટિકની બોટલ સહિતનું 4 બેરલ જેટલું પ્લાસ્ટિક અટકાવવામાં આવ્યું હતું, તો બીજી તરફ તંત્ર દ્વારા ભવનાથ અને ગિરનાર દર્શનાર્થે આવતા ભાવિકોને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે અપીલ કરવામાં આવી છે. અત્યારે જૂનાગઢ વહીવટીતંત્ર, વન વિભાગ અને માનનીય કમિશનર સાહેબ તેમજ પોલીસ અધ્યક્ષ શ્રી અધિક્ષક શ્રીની સૂચના મુજબ અત્રે ભવનાથ ખાતે ઇકો સેન્સિટિવ ઝોનમાં અશોક શિલાલેખ પાસે એક ચેકપોસ્ટ પ્લાસ્ટિક બેન માટેની કરવામાં આવેલ છે. આ ચેકપોસ્ટ અત્યારે હાલ આજથી શરૂ કરેલ છે અને ત્યાં 3 ટીમ મૂકવામાં આવેલ છે. સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની સૂચના મુજબ આ 3 ટીમ 6 થી 2, 2 થી 10 અને 10 થી 6 રાઉન્ડ ધ ક્લોક ત્યાં ચેકિંગ કરશે અને ભવનાથ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક લઈ જવા દેવામાં આવશે નહીં અને લોકોને પણ જાગૃતિ માટે ત્યાં બેનરો અને આ બધું મૂકવામાં આવેલ છે કે ભવનાથમાં પર્યાવરણને નુકસાન ન થાય તેથી પ્લાસ્ટિક મુક્ત રહે ભવનાથ, તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ના કરે. આવતા યાત્રાળુઓને પણ આપણે જાણ કરેલ છે કે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક ભવનાથ ક્ષેત્રની અંદર બેન કરેલ છે તેથી લઈ આવવું નહીં અને જૂનાગઢની પબ્લિકને અને તમામ લોકોને બહોળા પ્રમાણમાં અમે જાણ કરીએ છીએ કે ભવનાથ વિસ્તારને પર્યાવરણ મુક્ત માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે, પ્લાસ્ટિક લઈને ના જાય તેનું સૂચન ખાસ કરવામાં આવે છે.